આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં થોડા જ દિવસોમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. તો 20 ઓગસ્ટ સુધીમાં ચૂંટણી જાહેર થઈ શકે છે સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં આજે ચૂંટણી પંચ ગૃહ મંત્રાલય સાથે બેઠક કરશે. આ સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય સાથે બેઠક કરશે. દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે બેઠકમાં. કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી. આ સાથે જ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહ મંત્રાલય સાથે બેઠક થશે. તો સુરક્ષાની સ્થિતિને સમીક્ષા કરવા ગૃહ મંત્રાલય સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી થશે. તો આજે ચૂંટણી પંચ ગૃહ મંત્રાલય સાથે કરશે બેઠક. 20 ઓગસ્ટ સુધીમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. જમ્મુ કાશ્મીરમાં થોડા જ દિવસોમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. આ સાથે જ કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભાની ચૂંટણી થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમીક્ષા થશે. ગૃહ મંત્રાલય સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો 20 ઓગસ્ટ સુધીમાં ચૂંટણી જાહેર થઈ શકે છે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની આ ચૂંટણી થવાની છે. તો આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં થોડા જ દિવસોમાં ચૂંટણી જાહેર થશે.